વીસમી માર્ચ વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવાય છે ત્યારે અહીં વાત કરવા જઈ રહ્યા છે ભાવનગરના પ્રભુદાસ તળાવમાં રહેતા કુંભાર પરિવારોની કે જેઓ ચોમાસું પૂરું થતાં જ પક્ષીઓ માટે માટીના માળા તેમજ પીવાના પાણીના કુંડા બનાવવામાં વ્યસ્ત બની જાય છે તો આવો જોઈએ આ અંગેનો એક અહેવાલ શું તમને યાદ છે કે છેલ્લે તમે તમારા ઘરે ચકલી ક્યારે જોઈ હતી આપણા ઘરને આંગણે ચીચી કરતી ચકલી ક્યાં ગઈ આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે વાત કરીશું આ ચીચી કરતી ચકલીઓની સામાન્ય રીતે કુંભાર પરિવારો માટલા તાવડી ગરબા કે કોડિયા વગેરે બનાવવામાં માહિર હોય છે પણ ભાવનગરના પ્રભુદાસ તળાવના આ કુંભાર પરિવારો પક્ષી બચાવો માટે તેમના માટીના માળા અને કુંડાઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે ભાવનગરના નારી રોડ પર આવેલા ખારના વિસ્તાર તરીકે ઓળખાતી દરિયાની ખાડીમાંથી આવેલા કાપની માટીમાંથી આવી અવનવી વસ્તુઓ છે અક્ષર જ્ઞાન ન હોવા છતાં પણ પોતાની કળામાં તેઓ પાવરતા છે આ પરિવારો દિવાળી બાદ માટીના માળા અને કુંડા બનાવવામાં જોતરાઈ જાય છે ઇલેક્ટ્રોનિક ચાકડા પર તેઓ માળા અને કુંડા બનાવે છે મુકેશ પરિવારનો આ પરિવાર ચાર પેઢીથી આ કામ સાથે જોડાયેલો છે ઉનાળાના દિવસો દરમિયાન તેઓ પાંચ થી પણ વધુ માળા અને કુંડા બનાવી સોશિયલ મીડિયા દ્વારા વેચાણ કરી પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહ્યા છે ચકલી બચાવો પક્ષી બચાવો અભિયાન ચાલુ બધા બહુ છે કે માણસો એટલા જાગૃત થયા છે કે જે પોતાનો સમય માં બચાવીને પાણી આ પક્ષીઓ માટે સમય કાઢે છે તો ઘણીવાર મારે બધા ચકલીના માળા બનાવવાનો કુંડા બનાવવાનો એવો ઓર્ડર આવે છે ને મારે લગભગ ત્રણથી ચાર મહિના અગાઉથી હું બનાવું છું સ્ટોક રાખું છું ને આ ઉનાળો આવે એટલે બધો માલ ખૂટી જાય છે કોઈ પણ વસ્તુ રહેતી નથી ને એટલા ઓર્ડર આવે છે ને મારું વેચાણ રીતે હું ફેસબુકમાં જાહેરાત આપું છું પછી પછી છે 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 ઓનલાઈન એ રીતનું માર્કેટિંગ એક તરફ સિમેન્ટ કોન્ક્રીટ જંગલો વધી રહ્યા છે ત્યારે પક્ષીઓ વસવાટ ક્યાં કરવો એ પણ એક વિકટ પ્રશ્ન છે ત્યારે હવે લોકો પણ જાગૃત થયા છે અને પોતાના બંગલા કે ફ્લેટમાં આવા માળા લટકાવી ચકલી કે અન્ય પક્ષીઓનું જતન કરી રહ્યા છે તો કેટલાક લોકો આવા કુંડા વિનામૂલ્યે પણ વિતરણ કરતા હોય છે આપણે ચકલી માટે તો આ કાર્ય હંમેશા કરતા હોય છે વધુ કરવાની જરૂર છે કે પાણીના કુંડા મેકો અને ચકલીના આવા સરસ મજાના માળા મેકો એટલે ચકલી ધીમે ધીમે સિટીમાં આવે છે દેખાય છે અને એ સિવાય તમારો માલનાથ ગ્રુપ કે ખરેખર આ બધા જે બનાવતા હોય છે એને રોજગારીમાં અમે ઘણો ઘણો મારા સપોર્ટ આપીએ છીએ અને આવું ભાવ આપે છે બીજી બજારે તે લેવા જઈએ ઘણા ઠેકાણથી તો આપણા ભાવમાં પણ ઘણો ફેર પડતો હોય છે આપણને આ પંદર રૂપિયા નો આપતો હોય પંદર રૂપિયામાં એ કમાય હું બીજે લેવા ગયો તો પચીસ ત્રીસ રૂપિયા લે છે તો ખરેખર આ મુકેશભાઈને પણ ધન્યવાદ આપીએ છીએ અને દરેક જુદા પ્રેમી આપણે અપીલ કરીએ છીએ કે જેમ બને આપણે પશુ પંખી માટે ચકલીના માળા જરૂર મેખવાની જરૂર છે અને પાણીના કુંડા કેવાય કાલજાળ ગરમી આવી રહી છે એટલે પક્ષીઓ પાણી માટે ફાફા મારતો છે અને પશુ માટે પણ કાર્ય કરવાની જોઈશે છે એ માટે કુંડા મોટા બનાવીને મેખો આપણા આજુબાજુ કરે સામાન્ય રીતે આપણે કોઈપણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી કરતા હોઈએ છીએ પણ જો આ અબોલા ચકલી જેવા પક્ષીઓને બચાવવામાં નહીં આવે તો કદાચ આવનારી પેઢીને ચીંચી કરતી ચકલી માત્ર તસવીરોમાં જ જોવા મળશે સોની ન્યૂઝ ભાવનગર